ભાવનગરના ઈશ્વરિયા ગામે મોહમ્મતભાઈ સોલંકીની વાડીમાં ભાગ્યા તરીકે પરિવાર સાથે રહેતો વડોદરા જિલ્લાનો જેતપુર પાવી તાલુકાના ટીમરાવ ગામના આદિવાસી પ્રવીણભાઈ કાળુભાઈ નાયકને ઊંઘમાં ચાલવાની બીમારી હોય ગત રાત્રિના પત્ની અને સંતાનો સાથે સૂતો હતો ત્યારે અચાનક જ મોડી રાત્રે પ્રવીણભાઈ ઊંઘમાંથી જાગી અને ચાલવા લાગ્યા હતા દરમિયાન વાડીમાં જે એક ખુલ્લા કુવામાં પડ્યા હતા કૂવામાં પડી જતા જોરદાર અવાજ થયો હતો જેથી લોકો જાગી ગયા હતા અને તેમને કૂવામાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ હાજર તબીબોએ પ્રવીણભાઈને મૃત જાહેર કર્યા હતા પ્રવીણભાઈના મોતના સમાચાર સાંભળતા જ તેમના પરિવારજનો પર જાણે આપ તૂટી પડ્યું હોય તેવો ગાઢ સર્જાયો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન ભાવનગર